વિપુલભાઈ તો વર્ષોથી હું એનો સાક્ષી છું કે આ ભૂમિ ઉપર ગુજરાતી ભાષાનો જે દીવો છે, મશાલ છે, એ જલતી રાખી છે અને એમને કન્સર્ન છે માટે કરે છે. નહીતર આટલું બધું ગાંઠના ગોપીચંદન કરીને જાતે બધું ઊભું કરીને ભાષા માટેની આવી ખેવના રાખવી, એ ગુજરાતી ભાષાનો કોઈ અધ્યાપક પણ અમારે ત્યાં રાખતો નથી. એને માટે વિપુલભાઈને અને એમની જે ટીમ છે એમને હું મારા હૃદયપૂર્વકના વંદન કરું છું. અને સાહિત્યિક સંવાદની જે ભૂમિકા લાઇબ્રેરીમાં યોજાય છે એ વિચારથી હું ખૂબ પ્રભાવિત થયો છું. ભારતની લાઇબ્રેરીઓ જોઈ છે મેં, એમાં પુસ્તકો કબાટમાં પડ્યા હોય, બે ચાર મુકાદમની જેમ એક માણસ બેઠો હોય, પટાવાળો હોય, મેમ્બરો હોય, આવે. અહીંયાની લાઇબ્રેરીનું જે કલ્ચર છે એ જોઈને હું પ્રભાવિત થયો છું. બહુ ઉચિત રીતે કોઈ મોટા હોલમાં કે કોઈ મોટી સેલિબ્રિટીને બોલાવીને કોઈ સાહિત્યિક કાર્યક્રમ કરવાનું ઉદ્દેશ વિપુલભાઈનો ને અકાદમીનો નથી, એનો મને આનંદ છે અને એ માટે હું હૃદયપૂર્વકથી અભિનંદન આપું છું. સાહિત્ય લાઉડસ્પીકર નથી અને સૌથી મોટો આનંદ છે કે સ્પીકર નથી. અને જે કંઈ ભાવકો વચ્ચેનો સંવાદ છે એ હમણાં જ હું કહેતો હતો કે પૈસા મૂકવા માટે બેંક મળી શકે છે, ઘરેણા મૂકવા હોય તો લોકર મળી શકે છે, પણ કોઈ મનુષ્યને એના હૃદયની વાત મૂકવી હોય તો એ વાત વિસામો મળતો નથી. એ વાત વિસામો મને લંડનના મારા 4 મહિનાના નિવાસ દરમિયાન પંચમભાઈ અને વિપુલભાઈએ મને જે વાત વિસામો આપ્યો છે એનાથી મારો હૃદય જરા ખૂબ પ્રસન્ન. ઘણું બધું કહેવાનું છે, સમય મર્યાદામાં જેટલું કહેવાય એટલું હું કહીશ. ઘણી બધી વાતો મનમાં ઉભરાતી હોય છે.